હેલો દોસ્તો આ વિડિયોમાં આપણે પચાસ મોસ્ટ હેમ્પી પ્રશ્ન જોવાના છે એ પણ ફટાફટ જૂને કલાકની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે અને હવે ટૂંક જ સમયમાં તલાટીની પણ પરીક્ષાની તારીખ જાહેર થશે આ પ્રશ્ન જૂને કલાક તલાટી વગેરે પરીક્ષાઓ માટે મહત્ત્વના સાબિત થઈ શકે છે તો આપણે આ વિડીયોને શાંતિથી અને ધ્યાનથી જોઈશું અને પ્રશ્નોને યાદ રાખવાની કોશિશ કરીશું તો ચાલો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા જે દોસ્તોએ હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે આવા મોસ્ટ એમ્પી પ્રશ્નો અને પેસર ટેસ્ટ તમને રોજ મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજના પચાસ મોસ્ટ એમ્પી પ્રશ્નો એ પણ ફટાફટ પ્રશ્ન એક વરસાદના આધારે થતા પાકની ખેતરમાં ખેડ અને રોપણી કયા સમયે થાય છે તો દોસ્તો આના આન્સર આવશે ઓપ્શન એ જૂન અને જુલાઈના સમયમાં પ્રશ્ન બે દરિયા કિનારે માછીમારના વ્યવસાય કરતા લોકો માટે નીચેનામાંથી કઈ બાબત ખોટી છે તો દોસ્તો આના આન્સર આવશે ઓપ્શન ડી આ વ્યવસાયમાં બારે માસ આવક મળે છે એટલે કે આ વિધાન ખોટું છે પ્રશ્ન ત્રણ એ ત્રણ મુખ્ય પરિબળો કયા છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી જન્મ મૃત્યુ અને જીવનદર પ્રશ્ન ચાર ઈસવીસન ઓગણીસો નવ્વાણુંમાં માં વિશ્વની વસ્તી અંદાજે કેટલી હતી અને આન્સર આવશે ઓપ્શન સી છ અબજ જેટલી પ્રશ્ન પાંચ ખૂબ જ ગરમ તથા ખૂબ ઠંડા વિસ્તારોની આબોહવા કેવી આબોહવા કહેવાય છે અને આન્સર આવશે ઓપ્શન બી વિષમ આબોહવા પ્રશ્ન છ વસ્તીની દ્રષ્ટિએ ભારતનું પ્રથમ ક્રમાંકનું રાજ્ય કયું છે તો દોસ્તો આના આન્સર આવશે ઓપ્શન સી ઉત્તર પ્રદેશ રાજ્ય પ્રશ્ન સાત વિશ્વ બેંકના બે હજાર ચારના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય તો આના આન્સર આવશે ઓપ્શન સી સાતસો પાંત્રીસ ડોલર પ્રશ્ન આઠ પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી પ્રાથમિક વિભાગમાં પ્રશ્ન નવ વિશ્વ વ્યાપાર સંગઠનનું નું વડું મથક ક્યાં આવેલું છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી જીનિવા પ્રશ્ન દસ ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી છત્તીસગઢ રાજ્યમાં પ્રશ્ન અગિયાર યુવા બેરોજગારી નવા આઈડિયા સાથે ઉદ્યોગ સાહસિક બની સ્વરોજગાર તરફ યોજના પહેરે છે તો તે કઈ યોજના તો આન્સર આવશે ઓપ્શન બી સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રશ્ન બાર બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારીની નોંધણી કઈ સંસ્થા કરે છે એટલે કે કરતી સંસ્થા કઈ છે તો આન્સર આવશે ઓપ્શન એ રોજગાર વિનિમય કેન્દ્ર પ્રશ્ન તેર સરકાર દ્વારા કઈ પેદશોના ભાવો નિર્ધારિત થાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી પેટ્રોલ અને ડીઝલના પ્રશ્ન ચૌદ સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી કાચો માલમાં પ્રશ્ન પંદર ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે કયું સામયિક બહાર પડે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ ઇનસાઇટ પ્રશ્ન સોળ ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી સીએસી પ્રશ્ન સત્તર નીચેના દેશોમાં સૌથી ઊંચો માનવ વિકાસ આંખ ધરાવતો દેશ છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી નોર્વે દેશ પ્રશ્ન અઢાર ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવેલ તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી બે હજાર બે ને પ્રશ્ન ઓગણીસ ધોરણ નવમાં પ્રવેશ કરતી કન્યાને બહાર ગામ શાળામાં અભ્યાસ કરવા જવા માટે સાયકલ આપતી સહાયને કઈ યોજનાથી ઓળખવામાં આવે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ સરસ્વતી સાધના સહાય યોજના પ્રશ્ન વીસ વિકાસશીલ દેશોની માથાદિત આવક કેવી હોય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી નીચી હોય છે દોસ્તો આપણે અહીંયા વીસ પ્લસ વીસ પ્લસ દસના સેટ જોઈશું એટલે કે પચાસ મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈ નાખશું પ્રશ્ન એક નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે જણાવો તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી દવા દવાઈ પ્રશ્ન બે શબ્દકોષના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી દક્ષ દક્ષણ દર્પણ દરિન્દ્ર અને દસ્તાવેજ આ ક્રમ સાચો છે પ્રશ્ન ત્રણ નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો તો દોસ્તો સંધિ છે ની પ્લસ દોષ તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી નિર્દોષ પ્રશ્ન ચાર નીચેના પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન કડપણ પ્રશ્ન વચનની દ્રષ્ટિએ કયો શબ્દ જુદો પડે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન વાતો વાતો શબ્દ જુદો પડે છે આ આપઘાતનું પરિણામ આવ્યું વાક્યમાં આ શબ્દના સર્વનામનો પ્રકાર જણાવો તો દોસ્તો આના આન્સર આવશે ઓપ્શન સી દર્શક વાચક પ્રશ્ન સાત આપેલા વાક્યમાંથી વિશેષણ શોધ વાક્ય છે દીપક લાલ શરબત પીતો હતો તો દોસ્તો આના આન્સર આવશે ઓપ્શન ડી લાલ પ્રશ્ન આઠ મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી ક્રિયા વિશેષણ જણાવો તો દોસ્તો હોય કયો અલંકાર છે આપણા ચીન જોઈએ છે તે આ વિરામ ચીનને શું કહેવાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી ગુરુ વિરામ પ્રશ્ન અગિયાર પેટ મોટું હોવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવો તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ ઉદાર દિલના હોવું પ્રશ્ન બાર લાગ શબ્દનો સમાનાર્થી વિકલ્પ કયો છે તો આન્સર દોસ્તો ઓપ્શન ડી અવસર પ્રશ્ન તેર નીચેનામાંથી કયો શબ્દ ધીરુપ નથી એટલે કે ધીરુક શબ્દ નથી તો દોસ્તો ઓપ્શન બી અનપાણી પ્રશ્ન ચૌદ નીચેનામાંથી પ્રેરક વાક્ય શોધીને લખો તો દોસ્તો આમાંથી પ્રેરક વાક્ય છે ઓપ્શન સી તેણે દાખલા ગણાવ્યા પ્રશ્ન પંદર દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી તેથી તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠ્યા પ્રશ્ન સત્તર બંધ સનનું બંધારણ જણાવો તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી પ્રશ્ન અઢાર રત્ન જડિત સમાજ પ્રકાર જણાવો તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી તત્પુરુષ પ્રશ્ન ઓગણી ભયંકર વાંદરો ઊંચા ઝાડ ઉપર બેઠો છે આ વાક્યમાંથી નામ યોગી શોધો તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ ઉપર પ્રશ્ન વીસ હું આવું ત્યાં સુધી શાંતિથી બેસો રેખાંતિક ક્રિયા વિશેષણ ઓળખાવ તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ઓપ્શન સી સમયવાચક ક્રિયા વિશેષણ પ્રશ્ન એક લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કર્યું છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ પાંચસો પિસ્તાલીસ અને બસો પચાસ પ્રશ્ન બે માનવ હક્કનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી સંયુક્ત રાષ્ટ્રોએ પ્રશ્ન ત્રણ ભારતમાં સામાન્ય રીતે જાહેર ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી માળખાગત સવલતો પ્રશ્ન ચાર કઈ સુવિધાનો ઉપયોગ કરીને કોમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઇલને દૂર કરી શકાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ ડિસ્ક ક્લીનઅપ પ્રશ્ન પાંચ ભારતમાં એટર્ની જનરલની નિમણૂંક માટે શું હોવું જરૂરી છે તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી એ અને સી બંને હોવા જોઈએ એટલે કે પાંચ વર્ષ વડી અદાલત ન્યાયાધીશ અને દસ વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ હોવો જોઈએ પ્રશ્ન છ સંધિ જોડો સુ પ્લસ અલ્પ દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી સ્વલ્પ એટલે કે ઓપ્શન બી જોઈ લેજો પ્રશ્ન સાત રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડાનો ઉસીરને શું કહેવાય છે તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી સેરીકલ્ચર પ્રશ્ન આઠ આયોજનપત્રની રચના ક્યારે કરવામાં આવી તો દોસ્તો આના આન્સર આવશે ઓપ્શન ડી પંદર માર્ચ ઓગણીસો પચાસ ના રોજ પ્રશ્ન નવ પંચાયતોની જોગવાઈ ધારો ઓગણીસો છ નું આદિવાસી વિસ્તારો માટે કઈ વિશેષ જોગવાઈ કરે છે તો દોસ્તો આના આન્સર આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ એટલે કે ગોણ વન પેદાશ પરની ગ્રામસભાની માલિકી ગામ બજાર વ્યવસ્થાનું સંચાલન ગ્રામસભા કરે આદિવાસીઓને દાણા ધીરડા ગ્રામસભાનું નિયંત્રણ વગેરે જોગવાઈ કરેલ છે પ્રશ્ન દસ ભારતમાં પ્રદૂષણને લગતો પ્રથમ કયો કાયદો બન્યો તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી પાણી અધિનિયમ ઓગણીસો ચુમ્મોતેર દોસ્તો તમને એક સ્ટાર પ્રશ્ન આપવામાં આવશે સ્ટાર પ્રશ્નનો જવાબ તમારે જાતે કમેન્ટમાં જણાવવાનો છે તો સ્ટાર પ્રશ્ન છે ભારતમાં ગઢવાલ બંધ કયા રાજ્યમાં આવેલ છે ઓપ્શન સે એ હરિયાણા ઓપ્શન બી ઉત્તર પ્રદેશ ઓપ્શન સી ગુજરાત ઓપ્શન ડી આંધ્રપ્રદેશ દોસ્તો આનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો આવા જ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો અને સ્પેશિયલ ટેસ્ટ દેવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તોમાં પણ શેર કરજો ચાલો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત